આજે સુરતમાં વિઘ્નહર્તા ગણેશજીને ભક્તો ભાવભીની વિદાય આપશે. શહેરમાં આજે 75,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. વહેલી સવારથી ગણેશ વિસર્જન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. કૃત્રિમ તળાવ, કુદરતીઓવાળા અને ઘર આંગણે લોકો બપ્પાને વિદાય આપશે. 10 દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ ભક્તો આજે બાપ્પાને વિદાય આપશે. તો સુરતના દ્રશ્યો કે જ્યાં 75,000 જેટલા પંડાલોમાંથી બપ્પા આજે વિદાય લેશે. વહેલી સવારથી જ શુભ મુહૂર્તમાં બપ્પાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. તંત્ર દ્વારા ઠેર ઠેર વિસર્જન કુંડ પણ બનાવવામાં આવ્યા છે અને બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. તો આજે સુરતમાં વિઘ્નહર્તાને ભાવભીની વિદાય ભક્તજનો આપશે. 10 દિવસ બાદ આજે બપ્પા વિદાય લેશે. શહેરમાં 75,000થી વધુ પ્રતિમાઓનું આજે વિસર્જન થશે. 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારાઓ પરથી વિસર્જન પ્રક્રિયા હાથ ધરાશે. તો 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ આજે બપ્પાને ભાવવિભોર વિદાય સુરતીઓ આપી રહ્યા છે. તો આજે સમગ્ર દિવસ દરમિયાન દેશભરમાંથી અનેક જગ્યાઓ પર બપ્પાની વિદાય થશે અને સમગ્ર દેશમાં આજે ભાવવિભોર દ્રશ્યો પણ ઊભા થશે. 75,000થી પણ વધુ ભક્તો સુરતમાં આજે બપ્પાને વિદાય આપશે. સુરતથી આ દ્રશ્યો છે કે જ્યાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. વિસર્જન માટે કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રએ તમામ જે તૈયારીઓ હતી તે પૂરી કરી લીધી હતી. આ સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરતમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. 21 જેટલા જે છે તે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને 3 કુદરતી ઉવારા પરથી વિસર્જન પ્રક્રિયા કરી શકાશે. તો સુરતના દ્રશ્યો છે કે જ્યાં શુભ મુહૂર્તમાં બાપ્પાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. તો વિઘ્નહર્તાને આજે ભાવભીની વિદાય આપવામાં આવશે. સવારથી લઈને મોડી રાત સુધી અને પરોઢિયા સુધી અલગ અલગ મુહૂર્ત, શુભ મુહૂર્ત આવેલા છે, તેમાં બપ્પાની વિદાય કરી શકાશે. ત્યારે સુરતના દ્રશ્યો છે કે જ્યાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ને ત્યાં ભક્તો શ્રદ્ધાળુઓ બપ્પાની વિદાય આપી રહ્યા છે. 75,000થી વધુ એવી જગ્યાઓ છે કે જ્યાંથી બપ્પા વિદાય લેશે અને વિસર્જન પ્રક્રિયા કરવામાં આવશે. દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તો બાપાને વિદાય આપશે. સુરતથી આ દ્રશ્યો છે કે જ્યાં ભક્તો અને શ્રદ્ધાળુઓ બાપાને વિસર્જન કરી રહ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સાહિસ સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. સાહિસ, કયા પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે? બિલકુલ આરતી, જે રીતના 10 દિવસની પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપાનો વિદાય થવા જઈ રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કૃત્રિમ તળાવ પર સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અત્યારે જે રીતના કૃત્રિમ તળાવ પર મૂર્તિઓ આવી રહી છે અને અત્યારે વિસર્જન માટે તમામ પ્રકારની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આરતી કરવામાં આવી રહી છે, પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને ત્યારબાદ વિસર્જન કરવામાં આવતું હોય છે. જે રીતના દ્રશ્યો સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે, વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાંથી અત્યારે 5 ફૂટની નાની મૂર્તિઓ જે છે તે કૃત્રિમ તળાવ પર વિસર્જન માટેની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પરંતુ જે કૃત્રિમ તળાવના દ્રશ્યો આપણે બીજી તરફના બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આપણે બીજા ગણપતિ બાપાના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના અત્યારે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને ત્યારબાદ વિદાય આપવામાં આવી રહી છે. 10 દિવસ ઘરે બેસાડવામાં આવતા હોય છે, પંડાલોમાં બેસાડવામાં આવતા હોય છે અને પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે આપણી જોડે ભક્તો ઉપસ્થિત છે. તમે જણાવો છો કે 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપાનો વિદાય થવા જઈ રહ્યો. ગણપતિ ગણપતિ ઘરમાં બેસાડે છે, પણ 10 દિવસથી જે ખર્ચા ને જે ભાવના ગણપતિ આપણી અંદર ઉત્પન્ન કરે છે, પછી જે વિદાય નો જે માહોલ છે, પછી ઘણા લોકો હાથમાં આર્થિક લોસ થાય છે.
આજે ઘણા ઘણા ટાઈમોથી આપણે જોઈએ છે ગણપતિની મૂર્તિ, એ 5 દિવસ માટે બી લોકલ આવે છે. આપણે જે 10 દિવસથી જે મોટા હસ્તા લાગે છે મૂર્તિને, જે 10મા દિવસે વિસર્જન કરવાનું છે, પછી દેખાઈ રહ્યું છે કે અત્યારે પૂજા અર્ચના કર્યા બાદ અત્યારે બાપાને વિદાય લેતા હોય છે. જી જી સાઈ છોડાઈ સમગ્ર વિગતો આપવા